नमस्कार विद्यार्थी मित्रों, इंग्लिश ना वीडियो लेक्चर नी अंदर आप सब हार्दिक स्वागत करू छु। आप सब ने आवकारू छु। कोई ने कोई क्षेत्र नी अंदर कोई ने कोई भाषा के कोई विषय जरे भणावामा आवतो होय त्यारे एमनु मूल्य जीवन नी अंदर समझवू खूब अगत्यनु छे। आपणने मननी अंदर एवो प्रश्न थतो होय के गुजराती होय, इंग्लिश होय, संस्कृत होय, हिंदी होय, कन्या कोई विषय शा माटे भणावामां आवे छे, भणावा पाछळनो हेतु शुं, एनी पाछळनो कारण शुं, आपणे शा माटे भणीए छीए, आवो प्रश्न क्यारे आपणा मननी अंदर थयो छे। अने हा जो थयो होय तो आपणे क्यारे कोई शिक्षकने, मम्मीने के पप्पाने पूछ्यो छे खरो के हुं शा माटे भणुं छुं, મારે શા માટે ભણવું જોઈએ? આવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો, અંદરથી જવાબ એવો મળે કે રોટલો રડવા માટે થઈ અને આપણે ભણવું જોઈએ, એટલે કે રોજગારી પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે ભણતા હોઈએ છીએ। શું ન ભણીએ તો રોજગારી ન મળે? તો બીજો પ્રશ્ન આવો, એવો પણ પ્રશ્ન થાય કે નરસિંહ મહેતા અને મીરાબાઈ કઈ સ્કૂલની અંદર, કઈ કોલેજની અંદર ભણેલા હતા? તો એ તો કોઈ સ્કૂલની અંદર નહોતા ગયા, પણ કોલેજની અંદર એમણે અભ્યાસ પૂરો કરેલો, છતાં પણ હું અને તમે આજે નરસિંહ મહેતા કે મીરાબાઈ એ અખાને આપણે યાદ કરીએ છીએ અને કાવ્યને ભણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ફક્ત નોકરી મેળવવા માટે ભણવું એવું નથી, પણ જીવન જીવવાની તરે જીવનને યોગ્ય દિશા અને દશા આપવા માટે થઈ એટલે ઘણું જરૂરી છે। આજે પણ ઇંગ્લિશ ગ્રામરની અંદર એક એવા ટોપિકની તમારી સાથે વાત કરવી છે કે જે ટોપિક તમે ધોરણ 12 સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી તમારી સાથે જ રહેવાનો છે। આગળ ઉચ્ચ અભ્યાસ માટે જશો તો ત્યાં પણ એ આવશે, અને વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે જ્યારે તમે જશો ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ વ્યાકરણ તમારી સાથે અવગણ્ય છે। ખૂબ સર્વસામાન્ય ટોપિક હળવી શૈલીની અંદર આપણે શીખવાનું છે, એનું નામ આર્ટિકલ્સ, એ જ આજે આપણે ભણવાનું છે, એનો જ અભ્યાસ આજે કરવાનો છે। પ્રશ્ન એવો થાય કે આર્ટિકલ્સ ની જરૂરિયાત શા માટે, ગુજરાતી ભાષાની અંદર શા માટે આર્ટિકલ નથી, અને ફક્ત એક એવી ભાષા, દુનિયાની તમામ ભાષાઓને તમે લઈ લો પણ કોઈ પણ ભાષાની અંદર આર્ટિકલ તમને જોવા મળશે નહીં, ફક્ત ઇંગ્લિશ ભાષાની અંદર, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જ તમને આર્ટિકલ્સ જોવા મળશે। તો એવું શું એની અંદર ખૂબી છે કે આપણે એને ભણીએ છીએ? હું અને તમે રોજ આ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, આર્ટિકલ આપણે ગુજરાતી ભાષાની અંદર બોલીએ છીએ, એક વસ્તુને, બે વસ્તુને, સ્વર અને વ્યંજનનો ઉચ્ચાર નિયમિતપણે મારાથી અને તમારાથી થાય છે, એ સ્વર વ્યંજનને અલગ પાડી પ્રોપર રીતે ના ગોઠવી અને જે આપણે સમક્ષ રચવામાં આવે, જે માળખું રચવામાં આવે, જે વાક્ય બનાવવામાં આવે, એ વાક્યની અંદર વપરાયેલા પ્રોપર શબ્દને, એક એવા શબ્દને પકડવામાં આવે જેને આપણે આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ। આમ તો એબીસીડીની વાત કરો તમને ઘણા બધા અક્ષરો તમે શીખતા હોવ છો, પણ અહીંયા આર્ટિકલની અંદર અત્યારે આજે આપણે ફક્ત બે આર્ટિકલની જ વાત કરવાની છે, એક એ અને બીજો એન, આ બે જ શીખવાના છે। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખવાનું છે આર્ટિકલના બે પ્રકારો છે, મુખ્ય પ્રકાર આપણને કોઈ પૂછે કે આર્ટિકલના મુખ્ય પ્રકાર કેટલા છે તો આપણે એને જવાબ આપવાનો કે આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે। એક તો કે અનિશ્ચિત આર્ટિકલ અને બીજો છે નિશ્ચિત આર્ટિકલ। અનિશ્ચિત આર્ટિકલની અંદર કયા કયા આવે? તો કે એ
आर्टिकल तरीके आपने वापरी। धनो उपयोग गमे ते जगह नहीं थे, एनो अने एन नो उपयोग आप एकवचन के अंदर कर सकिए। ध एवो आर्टिकल छे, एकवचन मां पण उपयोग मां आवे अने बहुवचन के अंदर पण उपयोग नी अंदर आवे छे। हवे तो के ए अने एन नो उपयोग क्यारे अने केवी रीतना करवामां आवे छे, अनिश्चित तो आपणे खबर छे के जे नक्की नथी ते, अने ध एटले तो के जे नक्की छे તેની વાત કરવામાં આવેલી છે। હવે પહેલી વ્યાખ્યા આર્ટિકલ એન ની કે જે સ્ત્રીલિંગનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય। વ્યંજન એટલે કયા? તો કે ગુજરાતી ભાષાની અંદર તમે જે સ્વર વ્યંજન ભણો છો એ વ્યંજનની વાત કરેલી છે। જો ઇંગ્લિશના મૂળમાં ક્યાંક ગુજરાતી તો આપણને જોવા મળે જ છે। કોની ઉપર આધાર રહેતો? કે આપણી ગુજરાતી ભાષાના જે વ્યંજનો આપેલા છે એ વ્યંજનોની વાત કરેલી છે, નહીં કે સ્પેલિંગની વાત કરવામાં આવેલી છે। આપણે મોસ્ટ ઓફ એવું જ શીખવું હોય, એવું ભણ્યા હોય, અથવા એવું મનની અંદર ઉતારેલું હોય કે સ્વર કેટલા, તો કે પાંચ સ્વર એ ઈ આઈ ઓ અને યુ। આ એ ઈ આઈ ઓ યુ હોય એમની આગળ આર્ટિકલ એલાવે, પણ ના એવું નથી। એ દરેક એ ઈ ઓ એ ઈ આઈ ઓ યુ ની આગળ આર્ટિકલ ગુજરાતી ભાષા પ્રમાણે યુ નો ય તરીકે આપણે ઉચ્ચારણ કરીએ છીએ, અને ય છે
વ્યંજન હોવાના કારણે એની આગળ આર્ટિકલ એ છે મૂકવામાં આવે છે. બીજું એના જેવું ઉદાહરણ એ યુનિવર્સિટી. યુનિવર્સિટીના નામથી આપણે પરિચિત હોઈએ આપણે રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તમે જુનાગઢ જાઓ તો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સોમનાથ જાઓ તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. આ યુનિવર્સિટીનો સ્પેલિંગ છે એમાં પણ પહેલો અક્ષર યુ છે, છતાં પણ આર્ટિકલ એ આવે છે. શા માટે ઉપરાંત ઉચ્ચાર છે એ યો એવો થાય છે, એટલા માટે થઈ એ નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. ત્યાર પછી બીજો એમ, જે સ્પેલિંગનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય એમાં શું હતું, વ્યંજનથી શરૂ થતું પણ અહીંયા છે જેનાથી થાય સ્વરથી શરૂ થતું હોય તેવા એક વચન નામ આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આમાં પણ સેમ યર કથી જ્ઞની વચ્ચે આવતા તમામ પ્રકારના સ્વર એની અંદર આવરી લેવાના છે. અ એ ઐ ઓ ઔ અં અ ઈ ઉ આ બધા છે એને સ્વર તરીકે આપણે ઓળખીએ છીએ. તો પછી જ્ઞની વચ્ચે જે આવે છે આ ઉપરાંતના જે બીજા સ્વરો છે એને પણ આપણે લેવાના છે. બાળક સુધી આપણે અભ્યાસ કરતા હોય તો એની અંદર પણ આવતું હોય છે. પેલું ઉદાહરણ એન એન્જિન. આ ઈ છે તેનો ઉચ્ચારણ અ એવો થાય છે બરોબર, તો એની આગળ આર્ટિકલ એન આવે છે. એન ઇંક પોટ. આ ઈ આઈ ફોર ઈ નો ઉપયોગ થાય એટલા માટે થઈ અને આર્ટિકલ એન આવે. એન અમ્પાયર. જો આયા યુ અને આ યુ કે આ યુ જો આયા આર્ટિકલ એન આવ્યો આયા આર્ટિકલ એ આવ્યો તો આનું ઉચ્ચારણ છે કે ઓ એવું થાય. અમ્પાયર આપણે કહીએ છીએ, યુ અમ્પાયર એવું આપણે બોલતા નથી. ત્યાર પછી એન ઓનેસ્ટ બોય. જો આ એટલું છે આ સ્વર નથી, એ જ છે સ્વર નથી, વ્યંજન હોવા છતાં આર્ટિકલ શા માટે એમ મોકલાવો, તો કે આ એ જ છે ને સાયલન્ટ છે અને હોનેસ્ટ એવું નથી વાંચતા બટ ઓનેસ્ટ ઓનેસ્ટ એવું વાંચીએ છીએ આપણે. ઓનેસ્ટ વાંચીએ છીએ એટલા માટે તે આર્ટિકલ એ આવ્યો. એ જ સાયલન્ટ છે. તમે એસએસ ની અંદર પણ આવો એક શબ્દ સાંભળેલો હશે, સુનામી. તો આની અંદર સાયલન્ટ થઈ ગયું. તો છે એ આપણે ઉચ્ચારણની અંદર લેતા નથી, ફક્ત સુનામી સુનામી બોલતા એવું લાગે. તો સેમ હિયર આયા ઓનેસ્ટની અંદર પણ આ એચ છે સાયલન્ટ છે, આનું ઉચ્ચારણ કરો તો પણ શું થાય, ઓનેસ્ટ એમ જ વંચાય, એચ છે એનો ઉપયોગમાં આવતો નથી. આવા તો ઘણા બધા છે કે બાબત તમે જો તો આ ઓવર એચ ઓ યુ આર ઓવર એટલે કલા. તો આની આગળ પણ આર્ટિકલ એન વપરાય છે. ત્યાર પછી તમે જો ઓનર, ઓનર એટલે માન સન્માન, આવું પણ કહી શકાય ઓનરેબલ એટલે માનનીય સન્માનનીય. તો આની આગળ પણ આર્ટિકલ એ જ છે વાપરવામાં આવે છે, આનો અક્ષર એ જ છે, અહીંયા પણ એ જ છે, છતાં પણ એની આગળ આર્ટિકલ એન વપરાય. શા માટે, તો કે એનો ઉચ્ચારણ છે એ ગુજરાતી ભાષા પ્રમાણે સ્વરથી થાય છે એટલા માટે. ત્યાર પછીનું એન ઓરેન્જ. એમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં, કારણ કે ઓપન છે અને એનું શરૂઆત સ્વરથી થાય ઓથી થાય એટલા માટે. સ્વર કેટલા છે તો કે પાંચ, એ ઈ આઈ ઓ યુ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, આર્ટિકલ એન તમે ભણો છો એમની અંદર એમનો ઉપયોગ છે થતો હોય. પાંચ સ્વર આપણને આપેલા છે, પાંચ સ્વર એ ઈ આઈ ઓ યુ. પરંતુ શરત એટલી કે ગુજરાતી ઉચ્ચારણ જ્યારે તમે કરો છો ત્યારે ગુજરાતી ઉચ્ચારણની અંદર તમારે જોવાનું છે કે આનું ઉચ્ચારણ ગુજરાતી પ્રમાણે સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે. જો સ્વરથી થતું હોય તો એમની આગળ આર્ટિકલ એન મૂકવાનું છે, અને જો વ્યંજનથી શરૂઆત થતી હોય તો એવા નામની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. હવે થોડાક ઉદાહરણ તમારી સમક્ષ અહીંયા
તો આપણે મગજમાં પેલો એવો વિચાર આવે કે આની આગળ આર્ટિકલ એ મૂકશું, પણ ઉચ્ચારણ કરો એસ એસ સી ઓ એવું થાય, ઓ થાય તો સ્વાભાવિક છે કે વ્યંજન હોવા છતાં પણ એની આગળ આર્ટિકલ શું આવશે એન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફક્ત વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ જેવો જરૂરી નથી, જો એ આ વ્યંજન જ છે છતાં પણ મેં આર્ટિકલ એ મૂક્યો છે. શા માટે? કે ગુજરાતી ઉચ્ચારણ કરીએ છીએ સ્પેલિંગ નું ત્યારે શું આવે છે કે અ એવું ઉચ્ચારણ એનું થાય છે. બીજું રાઈટ બનાના એટલે પાકેલા કેળા, ર છે અને આર છે, નામાં કઈ વધારે આપણે બહુ પ્રશ્ન થવાનો નથી. એ ઓનેસ્ટ લેડી, ઓનેસ્ટ વાળી એટલે વાત માં અહીંયા સીટી છે બરોબર, ઓનેસ્ટ બોલી ની વાત કરી હતી એટલા માટે એ પણ આપણને યાદ જ હોય, તો અહીંયા આગળ શું આવશે એન. ત્યાર પછી બોક્સ વ્યંજન છે એટલે સીધું આપણે શું મૂકશું એ. એક્ટર અ સ્વર છે, ઉચ્ચાર પણ અ એવો થાય છે, તો અહીંયા આગળ આર્ટિકલ એન મૂકશું. વન રૂપી નોટ સ્વર છે, શું છે આ ઓ છે એને સ્વર કહીએ, પણ ઉચ્ચારણ છે એનું થાય, તમે જો ઉચ્ચારણ છે ઉચ્ચાર વ્યંજન થાય, વ છે અને ઉચ્ચાર વ એવો થાય, તો વ છે એ ગુજરાતી ભાષાની અંદર વ્યંજન તરીકે એને ઓળખવામાં આવે છે, વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે, તો એની આગળ આર્ટિકલ આપણે શું લખશું એ. એ વન રૂપી નોટ, ભલે અહીંયા સમજ્યો પણ ઉચ્ચારણ વ એવો થાય છે એટલા માટે તેને આર્ટિકલ એ આપણે મૂકીશું. ત્યાર પછી એન્ટ, એન્ટ એટલે તો વિકીટ, મને તમને ખબર છે, તો અહીંયા આપણે શું મૂકશું એન. એ યુરોપિયન ગર્લ, ય આવ્યો, ય છે એ ગુજરાતી ભાષાની અંદર વ્યંજન છે, વ્યંજન છે એટલા માટે થઈ અને આપણે એની આગળ આર્ટિકલ શું મૂકશું એ. તો અહીંયા ય તો યુનિવર્સિટીમાં યુરોપિયન ગર્લની અંદર પણ ય એવું થાય, તો આર્ટિકલ શું આવે એ. ત્યાર પછી અગલી એનિમલ, એટલે અગલી એટલે કતરું, ઉખરા ન ગમે તેવું, ખરાબ પ્રાણી, કતરું કુપ્રાણી એવું ગુજરાતી તમે એમનું કરી શકો. અ થી શરૂઆત થાય છે આ એટલા માટે થાય અને આપણે શું લખશું એમ, અગલી એનિમલ. અને છેલ્લું છે દસમું પ્યુપિલ, એટલે વિદ્યાર્થી, પદ છે એટલે સીધું આપણે શું મૂકશું એ. વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આર્ટિકલ એ અને એન ની સમજની, હજુ આની એક્સરસાઇઝ વધારે પ્રમાણમાં અંદર પ્રેક્ટિસ કરવામાં આવે તો અને તો જ આપણને મગજની અંદર યોગ્ય રીતના બેસે. આવતા આ વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપણે વાત કરશું આર્ટિકલ ધ અને સાથે સાથે આ તમામ જે બે આર્ટિકલ આજે આપણે ભણ્યા છે એ આર્ટિકલના એક્સરસાઇઝની પણ વાત આપણે કરીશું એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.